નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે સેશન 2માં સ્ટાર્ટ કરીએ. હવે સેશન 2માં ડે 5 પાર્ટ 2, હવે એમાં આપણે જોવાનું છે, આપણે અગાઉ જોઈ ગયા છે એના જેવા જ દાખલા છે, પણ થોડા મોટા આવશે. અગાઉ આપણે એકમ દશક સુના જ હતા, આપણે આ વખતે આપણે હજારના પણ આવશે. તો અહીં આપણે મણકા ઘોડીને આધારે આપણે 100 સુધી કરતા ત્રીજા ધોરણમાં, હવે ચોથા ધોરણમાં આપણે 1000 સુધી કરવાના છે. મણકા ઘોડી જોઈ સંખ્યા છે એ આપણે અંકમાં લખવાની છે અને શબ્દમાં લખવાની છે. તમારે બંનેમાં લખવાની છે, અંક અને શબ્દ. તો આપણે મણકા ઘોડીના દાખલા સમજીએ. એમાં પ્રથમ છે, તો જુઓ એકમ છે, એમાં મણકા જુઓ કેટલા છે, એક અને બે. પછી દશક છે, એમાં કેટલા છે, એક. સોમાં કેટલા છે, એક બે ત્રણ અને ચાર. હજારમાં જુઓ, એક બે ત્રણ ચાર પાંચ અને છ. તો જે સ્થાનમાં જેટલા મણકા હોય એ સંખ્યા પહેલાં આપણે શેમાં લખી લેવાની, અંકમાં. તો એકમમાં કેટલા છે, એક અને બે, તો આપણે અહીંયા લખા બે. દશકમાં કેટલા છે, એક, તો અહીંયા લખા એક. સોમાં કેટલા છે, એક બે ત્રણ ને ચાર, તો સોમાં લખા ચાર. હજારમાં કેટલા છે, તો છ, એક બે ત્રણ ચાર પાંચ છ, તો એમાં આપણે લખા છ. તો આપણે એને અંકમાં લખવું હોય તો શું લખી શકાય, છ ચાર એક બે. હવે જો એને આપણે શબ્દમાં લખવાનું છે, તો છ એકમ દશક શું આપણે જોઈ લીધું, તો આપણે જોઈ લીધું એકમમાં શું છે, બે, દશકમાં એક, સોમાં ચાર ને હજારમાં છ. તો છ હજાર ચારસો અને બાર. તો વિદ્યાર્થી મિત્ર, આપણને અંકમાંય આવડી જાય અને શબ્દમાંય આવડી જાય, પણ મણકા ઘોડીને આધારે. હવે આપણે એક બીજો સમ જોઈએ મણકા ઘોડીનો. હવે આપણે જોઈએ, એમાં જુઓ એકમના સ્થાનમાં કેટલા છે, તો કે એક. દશકના સ્થાનમાં એક બે ત્રણ ચાર ને પાંચ. સોમાં એક બે ને ત્રણ, હજારમાં બે. તો આપણે જોઈએ આમાં આપણે લખવાનું છે, તો શું લખશું, એકમનો એક, દશકના પાંચ, સોના ત્રણ ને હજારના બે. તો આપણે અંકમાં લખી નાખ્યું બે ત્રણ પાંચ એક. હવે આપણે જોઈએ હજારમાં કેટલા છે, બે, તો બે હજાર. સોના સ્થાનમાં ત્રણ, તો ત્રણ સો. દશક એકમમાં એકા વન, તો આપણે શબ્દમાં લખી શકીએ બે હજાર ત્રણસો એકા વન. હવે આપણે ત્રીજું જોઈએ, બરાબર. એમાં આવશે મણકા ઘોડીના આધારે તમારે સમ ત્રણ કરવાનો છે, એ હું તમને સમજાવી દઉં, પછી તમને હોમવર્કમાં આપીશ. એક આ છેલ્લો સમજાવી દઉં. તો હા, હવે આપણે જોઈએ એકમમાં કેટલા છે, એક બે ત્રણ અને ચાર. તો એકમમાં કેટલા લખ્યા આપણે, ચાર. દશકમાં એક બે ને ત્રણ, તો દશકમાં આવશે ત્રણ. સોમાં કંઈ નથી, તો સોમાં કાંઈ ના હોય તો શું લખવાનું, જીરો. જો એકમમાં કાંઈ ના હોય તો જીરો લખવાનું, દશકમાં કાંઈ ન આપ્યું હોય તો જીરો. પણ એકમ દશકમાં આપ્યું છે, પણ સોમાં આપ્યું નથી, તો આપણે સોમાં શું લખશું, જીરો, જે આપણે આ લખ્યો છે. હવે હજારમાં જોઈએ, એક બે ત્રણ ચાર અને પાંચ. હજારમાં આપણે કેટલા લખ્યા છે, તો કે પાંચ, બરાબર. હવે આપણે જોઈએ કે એકમમાં ચાર, દશકમાં ત્રણ, સોમાં જીરો, હજારમાં પાંચ. એવી જ રીતે આપણે લખી શકીએ કે આને શબ્દમાં લખવું હોય તો કેમ લખાય, તો જો હું તમારી સામે જ લખું છું. પાંચ હજારમાં કેટલા છે, પાંચ, પાંચ હજાર. સોમાં કાંઈ નથી, તો સોનું લખવાનું નહીં, પાંચ હજાર ચોત્રીસ. તો આપણે શું લખ્યું, પાંચ હજાર ચોત્રીસ, કારણ કે સોના સ્થાનમાં કાંઈ છે નહીં, તો એનું આવશે નહીં. તો વિદ્યાર્થી મિત્ર, તમને આવડી ગયું ને અંકમાં અને શબ્દમાં આપણે કેવી રીતે લખી શકાય, મણકા ઘોડીને આધારે કેવી રીતે ગણતરી કરી શકાય. હવે હું તમને થોડાક હોમવર્કના દાખલા આપીશ, જે તમે જોઈ શકો છો. જો નીચે આપ્યા છે ને એ દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે. તો તમે જોઈ લો, આ સમ વન, સમ ટુ અને હવે આવશે સમ થ્રી. નંબર હું લખું છું અત્યારે, જે તમે જોઈ લેશો. આ સમને આપણે વન નંબર આપશું. હવે અહીંયા આપણે બીજો સમ છે એને આપણે ટુ નંબર આપશું, અને આ ત્રીજો સમ છે એને આપણે થ્રી નંબર આપશું. આટલા સમ છે એ તમારે હોમવર્કમાં કરવાના
છે અને આજે હું તમને એક શબ્દ સંખ્યા પણ આપીશ આ ત્રીજો પણ જોઈ લ્યો બરાબર હવે હું તમને શબ્દ સંખ્યા આપીશ એ પણ તમારે હોમવર્ક માં લખવાની છે તો જોઈ લ્યો સૌપ્રથમ પ્રથમ શબ્દ સંખ્યાનું ચિત્ર મૂકું છું એ તમે જોઈ લ્યો એના માટે હું તમને 2 મિનિટ કન્ટિન્યુ રાખું છું 5 મિનિટ રાખું છું કે તમે આરામથી લખી શકો તો લખી લ્યો 5 મિનિટમાં નીચેની સંખ્યા શબ્દોમાં લખો હવે અમે પહેલું છે એમાં 5 3 અને 5 હું શબ્દમાં બોલીશ નહીં કારણ કે એનો આન્સર હોય છે એ તમને ખ્યાલ જ છે તમે એટલા સ્માર્ટ જ છો એટલા માટે બોલીશ નહીં પછી બીજી છે 0 0 4 6 ત્રીજી છે 1 5 4 7 ચોથી છે 0 5 7 8 અને 6 પાંચમી છે 0 7 8 9 9 છઠ્ઠી છે 0 5 7 0 1 સાતમી છે 0 0 5 અને 8 આટલું મેં તમને હોમવર્ક આપ્યું છે આટલા સમ 7 શબ્દમાં લખવાના અને મણકા ઘોરીને આધારે 3 આટલું તમારે હોમવર્કમાં કરવાનું છે કાંઈ પ્રશ્ન હોય તો મને કહેજો બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આપણે જો મણકા ઘોળીને આધારે સંખ્યા જોઈ કે મણકા ઘોળી જોઈ સંખ્યા અંકમાં અને શબ્દમાં લખો તો એ સમ મેં તમને શીખવાડ્યા એ તમને હવે આવડી જશે અને કાલે અત્યારે તમે મને મસ્ત કરીને બતાવશો બરાબર એટલે હું જોઈ લઈશ તમે લોકો કરી લો એટલે મને બતાવજો હવે આપણે જોયું હા હવે અંકમાં આપણે જોયું તો કે અંકમાં છે આ મણકા ઘોળી ગણીને આપણે અંકમાં લખીએ તો કે 2 1 4 અને 6 તો આપણે એને શું લખશું 6412 આપણે શબ્દ સંખ્યા છે અહીંથી ગણવાની અહીંથી પણ શરૂઆત ક્યાંથી કરવાની તો કે અહીંથી તો અહીંથી કરવાની 6412 બીજામાં જુઓ અંકોને શબ્દ મણકા ઘોડી ગણતા તો આપણે ફર્સ્ટથી જ શીખ્યા છે હવે આપણે ખાલી આ શબ્દમાં લખવાનું જ છે તો આપણે શરૂઆત ક્યાંથી કરવાની હતી 2351 આ ત્રીજો સમ છે એ આપણે જોઈ લઈએ તો એમાંય તમને ગણતા તો આવડે જ છે અને જો કોઈ સ્થાનમાં કોઈ સંખ્યા ન હોય તો એને શું લખવાનું 0 તો હવે આપણે જોઈએ તો અહીંયાથી શરૂઆત કરવાની 5000 સોના સ્થાનમાં કાંઈ નથી તો લખવાનું નહીં 5034 આ રીતે આપણે શબ્દ સંખ્યા બનાવી અને લખી શકાય આજે આપણે મણકા ઘોડીના દાખલા જોયા અને એક અંક અને બે બરાબર આપણે બીજી બધી સંખ્યા સમજી હવે અમે તમને શબ્દના દાખલા અને મણકા ઘોડીના આધારે એટલા હોમવર્કમાં આપ્યા છે એ તમારે કરીને મને બતાવવાના છે અને હોમવર્ક ડન લખજો ઓકે